हेलो फ्रेंड्स, स्वागत है तमारु मारा किचन में। आज हूँ बनावा जा रही छूँ दूधीना पेंडा। दूधी हलवो बधाए खाधो हे, दूधी बर्फी बधाए खाधी हे, पण आ दूधीना पेंडा हजी सुधी कोईए नहीं खाधा होय। अने आम पण उनाळानी गरमी में बचवा माटे आपणे बधाए ठंडक मेळवी खूब जरूरी छे। अने दूधीनी तासीर खूब ज ठंडी होय छे, एटले खूब ज सारो ऑप्शन छे मित्रों। पण दूधी बधाने नथी भावती होती, पण दूधी लेवी खूब जरूरी छे। तो आज हूँ एक नवो ऑप्शन लईने आवी छूं अने दूधीनो नवो टेस्ट आपवानो छे। जी हाँ फ्रेंड्स, आज आपणे दूधीनो पेंडा बनावाना छीए। तो चलो बनावानुं शुरू करीए। पहेला मारी चेनल पर नवा होय तो सब्सक्राइब करी देजो, बाजूमां रहेला बेल आइकनने जरूरथी प्रेस करी देजो। तो हवे मैं अहींया 500 ग्राम जेटली दूधी लई लीधी छे, एने छोली लीधी छे अने आ रीते कटका करी लेवाना छे। अने एक मिक्सर જારમાં આપણે બધા જ કટકાને ચાર ભાગમાં डिवाइड करी अने आवी रीते लई लईशुं। तो आजे आपणे एक दूधीनो नवो टेस्ट आपीशुं अने बधाने खूब ज भावशे, तो वीडियो एंड सुधी जोजो मित्रों। तो हवे आपणे आ क्रश करी लेवानी छे दूधी, अने एक आपणे पेनमां काढी लईशुं। तो हवे आपणे गैस उपर चालू करी दईशुं अने गैसने आपणे थोड़ी वार माटे फास राखीशुं। अने जो दूधीनुं जे पाणी छे એ આપણે બાળવાનું છે, અને દૂધી થોડી ચડતી પણ જશે અને એનો સ્વાદ વધ સરસ આવશે। તો હવે દૂધીનું પાણી બળી જાય એટલે આપણે એમાં 100 ગ્રામ જેટલું ઘી લઈ લેવાનું છે, દેશી ઘી। તમારી પાસે જે પણ હોય એ ઘી લઈ લેવાનું અને આ રીતે ધીમો ગેસ કરી દેવાનો હવે, અને દૂધીને શેકી લેવાની છે। तो आ रीते तमे जोई शको छो दूधी मस्त शेकाईने सुगंध आवी रही छे अत्यारे। मित्रों, आ दूधीना पेंडा आपणे फराळमां पण लई शकीए छीए अने खूब ज सारो ऑप्शन अने ठंडक आपतुं आ एक हेल्धी ऑप्शन छे। तो तमे मित्रों जरूरथी ट्राई करजो। જ્યારે પણ ઘરમાં કંઈ પણ ના હોય અને આપણે ફરાળ ઉપવાસ કર્યો હોય અને ફરાળની જરૂર હોય, ત્યારે આપણે સ્વીટમાં આ હલવો દૂધીનો બનાવી શકીએ છીએ। તો અહીંયા આપણે હવે મેં અહીંયા માવો લીધો છે। તો તમે લાગશે કે આ માવો સૂકો કેમ છે, તો મેં અહીંયા એને ફ્રોઝન કર્યો છે, મતલબ કે મેં માવો બનાવ્યો હતો પહેલાં અને પછી છીણી લીધો છે, પછી સૂકવી દીધો છે। સુકાઈ ગયા પછી મેં એક ડબ્બામાં ભરી અને ફ્રીજમાં રાખી દીધો છે। તો એની રેસીપી તમારે જોઈતી હશે તો હું તમને આપી દઈશ। તો હવે આપણે એ એડ કરી દેવાનો છે। અહીંયા અડધો વાટકો જેટલું મેં લીધો છે, અને જો તમારે માવાનો ઓપ્શન ના હોય તો એની જગ્યાએ તમે મિલ્ક પાવડર લઈ શકો છો। એ મિલ્ક પાવડર 10 રૂપિયાનું પેકેટ મળે છે, એ કિરાણા સ્ટોરમાં તમને મળી જશે। તો એ લઈ લેવાનું, અને એ પણ ના હોય તો તમે અહીંયા દૂધ પણ એડ કરી શકો છો। તો દૂધની પણ સરસ કણીઓ બની જશે માવા જેવી। તો સારી રીતે આપણે મિક્સ કરી લીધું છે, તો અહીંયા એકદમ ઝટપટ બની જાય છે, કારણ કે આપણે દૂધ બાળવાની કોઈ જરૂર નથી અહીંયા, કારણ કે આપણે દૂધ એડ નથી કર્યું। તો જલ્દી બની જતો આ એક ઓપ્શન ખૂબ સરસ અને એકદમ મસ્ત લાગે છે। તો આ રીતે શેકાતું પણ જશે અને પાણી પણ બળી જશે એટલે એકદમ પેંડા સરસ બનશે। હવે આપણે એમાં સ્વીટ કરવા માટે એટલે કે ગળ્યો બનાવવા માટે એમાં 1 કપ જેટલી ખાંડ લઈશું, 250 ગ્રામ જેટલી। હવે સારી રીતે મિક્સ કરી લેવાનું છે। અહીંયા થોડી ખાંડ હશે એટલે થોડું પાણી છૂટશે। તો મિત્રો, અહીંયા તમને લાગી રહ્યું હશે કે આ દૂધીના પેંડા કેવા લાગતા હશે। તો મિત્રો, એક વખત ટ્રાય કરીને જરૂરથી કહેજો કે કેવા બને છે, એક વખત તમે બનાવી જોજો, બહુ જ મસ્ત બને છે, એકદમ ટેસ્ટી। તમે દૂધના પેંડા ભૂલી જશો એવા આ પેંડા બનીને તૈયાર થશે। હવે આ રીતે આપણે બધું પાણી બાળી દઈશું। તમે જોઈ શકો છો પેંડાનું બેટર હવે કઠણ થઈ રહ્યું છે। તો આ રીતનું થવા દેવાનું, બધું જ પાણી બળી જશે અને પેંડા ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગશે। હવે આપણે એમાં ગ્રીન કલર એડ કર્યો છે, તમારી પાસે હોય તો એડ કરવાનો, ના હોય તો સ્કીપ કરી શકો છો। અને હવે મેં ઇલાયચીના દાણા વાટી અને પાવડર બનાવી અને એ પણ હું લઈ રહી છું। હવે એને ઉમેરી દઈએ,
तो आ रीते मैं इलायची दाणा ने वाटी ने पाउडर कर लीधो अने ए उमेरी दीधो छे। एनाथी टेस्ट खूब सरस आवशे। हवे बधुं सारी रीते आपणे मिक्स करी दईशुं अने हवे गैस ने आपणे बंद राखवानो छे। हवे अहींया तमे काजू बदाम पण एड करी शको छो। मैं अहींया नथी कर्या, हूँ आगळथी एड करवानी छूं। हवे एने आपणे ठरवा देवानुं छे। ठरी जाय एटले आपणे एना पेंडा वाळी दईशुं। पेंडा पण मैं यूनिक रीते वाळ्या छे, ए पण तमे जोजो मित्रों। तो हवे बधुं ठरी गयुं छे। मैं अहींया एक प्लेट लई लीधी छे अने हवे आपणे एना पेंडा वाळी दईए। तो एमांथी एक लूवो लई અને આપણે પેંડા વાળી દેવાના છે। તો મિત્રો બેટર એટલું સરસ છે કે આપણા હાથમાં ચીપકતું પણ નથી અને ઘી પણ છૂટું પડી રહ્યું છે। તો એકદમ હેલ્ધી અને ટેસ્ટી એવા પેંડા આપણા બનીને તૈયાર થઈ ગયા છે। હવે એમાં આપણે આંગળી વડે થોડો ખાડો પાડીશું અને એમાં આપણે એક બદામ લગાવી દઈશું ગાર્નિશિંગ માટે। તમે જોઈ શકો છો પેંડા ખૂબ જ સરસ લાગી રહ્યા છે। જોતાં જ ખાવાનું મન થઈ જાય એવા આ પેંડા બનીને તૈયાર છે। તો મિત્રો તમે ક્યારે બનાવો છો એ કમેન્ટ કરીને ચોક્કસથી મને જણાવજો અને વિડિયો કેવો લાગ્યો છે, પેંડા કેવા લાગ્યા છે તો એ પણ કમેન્ટ કરીને મને બતાવજો। આઈ હોપ કે તમને મારો વિડિયો સારો લાગ્યો છે। તો સારો લાગ્યો હોય તો લાઈક તો જરૂરથી કરજો, ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઇબ કરવાનું તો ભૂલતા નહીં મિત્રો। તો મળીએ એક નવા વિડીયો સાથે નવી રેસીપી લઈને, ત્યાં સુધી આવજો। થેન્ક્સ ફોર વોચ